कच्छ જિલ્લામાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આવા સમયે માતાની માનસિક વિકલાંગતાનો લાભ લઈને બે નાની દીકરીઓને નિર્વસ્ત્ર કરીને તેમની પાસે ભીખ મંગાવવાનો ચોંકાવનારો બનાવ આજે બનવા પામ્યો છે। જો કે આ ઘટનાની જાણ થતાં જ બાળ સુરક્ષા અધિકારી તેમજ લોક કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને જરૂરી સરકારી મંજૂરી લઈને આ બાળાઓનો કબજો લઈને તેમને મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે માતાને સારવાર મળી રહે તે માટે ભૂજની માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે। આ અંગે ચંચળ ન્યૂઝને મળતી માહિતી અનુસાર સરકારના બાળ સુરક્ષા એકમના અધિકારી અવનીબેન દવે તેમજ સંસ્થાના કાર્યકરે જણાવ્યું હતું કે તેમણે રત્નાલ ગામ ખાતે એક માનસિક વિકલાંગ માતાની બે દીકરીઓને નિર્વસ્ત્ર કરીને ભીખ માંગવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી। ખાસ કરીને આવી કડકડતી ઠંડીમાં બાળાઓને નિર્વસ્ત્ર કરીને તેમની પાસે ભીખ મંગાવવી એ હૃદય દ્રવી જાય તેવી વાત છે। ત્યારે આ અંગે વિવિધ ગામના આગેવાનો દ્વારા બાળ સુરક્ષા એકમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આ બાબતે પૂરતી તપાસ બાદ માતાની માનસિક વિકલાંગતાનો લાભ લઈને આ બાળાઓની વયોવૃદ્ધ નાની દ્વારા આવું કારસ્તાન કરવામાં આવતું હોવાનું બહાર આવવા પામ્યું હતું। ત્યારે બાળ સુરક્ષા એકમ દ્વારા આ બાળકીઓને રેસ્ક્યુ દ્વારા લઈ આવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ માટે જરૂરી સરકારી મંજૂરી લીધા બાદ આ બાળાઓને નવા વસ્ત્રો આપીને ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ઉછેર માટે મોકલી આપવામાં આવેલ છે, જ્યારે તેમની માતાને સારવાર માટે ભુજની મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે। આ અંગે ભુજના બાળ સુરક્ષા અધિકારી અવનીબેન દવે અને અન્ય કાર્યકરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। એટલે આપણે જે આ માહિતી મળી આવી રીતે કે ભાઈ આ બાળકો છે એને રેસ્ક્યુ કરીને અમે લાવ્યા, અને આ બધી વાત છે મેં કલેક્ટર સાહેબને પહેલાં વાત કરી હતી કે સર આવી રીતે બાળકોને આપણે રેસ્ક્યુ કરીને લાવવા છે, તો ટોટલી કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ એક આખી રેસ્ક્યુ ટીમ બનાવવામાં આવી। એમાં અંજાર પોલીસ સ્ટેશનના એ બી પટેલ સાહેબ છે, PSI, એમને બી સારો સપોર્ટ આપ્યો, સંસ્થાનો બી અમને સારો સપોર્ટ મળ્યો છે, અને આજે છે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન એમની પાસે આ બાળકી મેં રજૂ કરી છે અને એમની પાસેથી બી મેં ઓર્ડર લઈ લીધા છે। તો હવે પછી આ બાળકીઓને આપણે ચિલ્ડ્રન હોમ જે છે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર એમાં પુનઃસ્થાપિત કરશું। અમને આ છોકરીઓ રત્નાલ ગામમાંથી લઈ આવ્યા છે। આજથી એક મહિના પહેલાં રત્નાલના સામાજિક કાર્યકર્તા દેવજીભાઈ વરચંદ, નારણભાઈ વાલાભાઈ એ લોકોએ અમારી સંસ્થાનો સંપર્ક કરીને જણાવ્યું કે રોડ ઉપર 4 વર્ષની અને 6 વર્ષની છોકરીને માનસિક વિકલાંગતા ધરાવતી એમની માતા લગ્ન હાલતમાં રાખે છે અને એમના પાસેથી ભીખ મંગાવે છે, અને ઘણી વખત મુખ્ય હાઈવે હોવાના કારણે એટલો બધો ભય હોય છે કે છોકરીઓ કદાચ રોડ ઉપર અવર જવર કરે તો એક્સિડન્ટનો પણ ભય હતો, અને ખૂબ જ ખરાબ હાલતમાં છેલ્લા 4-1 વર્ષથી ત્યાં પડી રહેલી, અને એ લોકોએ અમારી સંસ્થાનો સંપર્ક કરી અને એમની માતાને સારવાર મળે અને એમની જે બંને દીકરીઓ છે એમને રેસ્ક્યુ કરીને સારી જગ્યાએ સ્થાનાંતર થાય એના માટે એ લોકોએ અમને પ્રેરિત કર્યા। એક મહિના અગાઉ અમને આ જાણકારી મળી ત્યારે અમે સરકારશ્રીના બાળ સુરક્ષા એકમના અધિકારી અવનીબેન દવે અને મેન્ટલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર તિલવાણી સાહેબ જોડે ચર્ચા કરેલી, અને આ ચર્ચા દરમિયાન અવનીબેન દવે અમને સારો સહયોગ આપ્યો અને કોર્ટ દ્વારા બંને બાળકોના ઓર્ડર મેળવી અને મહિલા આશ્રમમાં રાખવા માટેનું કાર્યવાહી પૂર્ણ કરાવી, અને જ્યારે એમની માતાની સારવાર માટે મેન્ટલ હોસ્પિટલના ડૉક્ટર અધિક્ષક તિલવાણી સાહેબ છે એમને ત્યાં રાખવા માટે સહમતિ દર્શાવી, અને એમની માતાને હાલ અમે મેન્ટલ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખ્યા છે અને બંને બાળકીઓને બાળ સુરક્ષા એકમ અને સંસ્થાના પ્રયાસથી મહિલા આશ્રમમાં રાખવા જઈ રહ્યા છે। ખાસ કરીને છોકરીની નાનીમાંની બહુ મોટી એજ છે, 85 વર્ષની આજુબાજુમાં એજ છે, અને એમની જે માતા છે એ માનસિક વિકલાંગ છે, એ બંનેનો ફાયદો ઉઠાવતા હોય એવું અમને જાણવા મળ્યું કે છોકરીઓને નગ્ન હાલતમાં રાખી અને લોકો પાસેથી ભીખ મેળવવાનું કરતા હતા જેથી એ લોકોની આજીવિકા ચાલતી રહે એવો એ લોકોએ પ્રયાસ કર્યો છે।